ભાજપની આગેવાનીવાળા એનડીએમાં સામેલ થવાના એક દિવસ બાદ ચિરાગ પાસવાને એક મોટો દાવો કર્યો છે. એલજેપી રામવિલાસના પ્રમુખ ચિરાગે કહ્યું કે તેમની પાર્ટી બિહારની હાજીપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. જો કે કેન્દ્રીય મંત્રી અને કાકા પશુપતિ પારસે ચિરાગને ટકોર કરી કે તે વિશ્વાસઘાત ન કરે. બિહારની હાજીપુર બેઠકને લઈ અને ફરી એકવાર કાકા અને ભત્રીજા આમને સામને આવ્યા. લોક જનશક્તિ પાર્ટી રામવિલાસના પ્રમુખ ચિરાગ પાસવાને એનડીએમાં જોડાયા બાદ હાજીપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો દાવો કર્યો છે. ચિરાગે કહ્યું કે પોતે આ બેઠક પરથી ચૂંટણી લડશે. देखिए मैं इतना जरूर कहूंगा कि मैं हाजीपुर से ही चुनाव लड़ूंगा. अब गठबंधन के भीतर क्या बातचीत हुई नहीं हुई उसको साझा करना सार्वजनिक मंच पर उचित नहीं रहेगा, बट इतना जरूर स्पष्ट है कि हाजीपुर से लोक जनशक्ति पार्टी रामविलास ही चुनाव लड़ेगी. ભત્રીજાની મહત્વકાંક્ષા જાણ્યા બાદ હાજીપુરના સાંસદ અને આરએલજેપી પ્રમુખ પશુપતિ કુમાર પારસે પ્રતિક્રિયા આપવામાં જરા પણ વિલંબ ન કર્યો. પશુપતિએ કહ્યું કે હાજીપુરથી ચૂંટણી લડવાનો ચિરાગનો દાવો નિરાધાર છે. તે પોતાના વિસ્તારના લોકો સાથે વિશ્વાસઘાત ન કરે. હાજીપુર કે દાવા તો ઉનકા નિરાધાર હૈ. હાજીપુર સે દાવા હોને કા કોઈ સવાલ હી નહીં હૈ. चिराग पासवान को सलाह दीजिए जहां से सांसद हैं वहां की जनता के साथ विश्वासघात मत करें. चिराग पासवान ना पिता रामविलास पासवान हाजीपुर लोकसभा बैठक पर थी घणी वक्त सांसद तरीके चूंटाई आया हता. तेओ केंद्र मा मोदी सरकार मा कैबिनेट मंत्री हता. 2020 मा तेमनु निधन थयो हतो. आ पहला रामविलास पासवान ना भाई पशुपति कुमार पारस 2019 मा हाजीपुर बैठक पर थी सांसद बन्या हता. रामविलास पासवान ना निधन बाद पशुपति कुमार एलजेपी थी अलग थया अने केंद्रीय मंत्रिमंडल मा शामिल थया. ब्यूरो रिपोर्ट, जीएसटीवी.